કોરોનાને લઈને નિર્ણય લેવામાં આવ્યો. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ માકાળી માતાના મંદિર ખાતે તારીખ 12/4/2021 ને સોમવારથી 28/4/2021 ને બુધવાર સુધી ભાવિક ભક્તોને માતાજીના દર્શનનો લાભ મળશે નહીં. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ વિકટ થતી જઈ રહી છે ત્યારે બીજી તરફ ધાર્મિક સ્થાનોને કોરોના વાયરસને લઈ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મંદિર પણ ચૈત્રી નવરાત્રિ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે, જેની મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેસ બ્રીફ કરી જાહેરાત કરવામાં આવી છે. આગામી 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે ત્યારે નવરાત્રિ પર્વમાં શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે. નવરાત્રિ સિવાય પણ દરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ઘસારો પાવાગઢ ખાતે રહેતો હોય છે. ત્યારે હાલ ચાલી રહેલ કોરોના વાયરસના સેકન્ડ વેવને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા એડવાઇઝરી બહાર પાડી તમામ જાહેર સ્થળો અને યાત્રાધામોને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી, જેના ભાગરૂપે પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે પ્રેસ બ્રીફ કરીને જાહેરાત કરવામાં આવી છે કે આગામી 12 એપ્રિલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિ દરમિયાન નિજ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે. આગામી 12 એપ્રિલથી 28 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે પાવાગઢના દ્વાર બંધ કરી દેવામાં આવશે. જોકે ચૈત્રી નવરાત્રિનું શક્તિપીઠો માટે અનેરું મહત્ત્વ હોય પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન નિયત પૂજા વિધિ કરવામાં આવશે. કિરણ ગોયલ, ZSTV, પાવાગઢ. મહાકાલી મંદિર પાવાગઢમાં જે ચૈત્રી નવરાત્રિનો દર વર્ષે જે ઉત્સવ થાય છે, લાખો માય ભક્તો આવે છે. આ વખતની પરિસ્થિતિ ગઈ વખત કરતાં પણ ખરાબ છે, આપ સૌ જાણો છો. પ્રમાણે અત્યારે કોવિડનો બીજો રાઉન્ડ જે શરૂ થયો છે એ ફર્સ્ટ રાઉન્ડ કરતાં થોડો વધારે ખતરનાક સાબિત થઈ રહ્યો છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પણ આ બાબતે સતત ચિંતિત છે અને પગલાં લઈ રહી છે. જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર પણ આ બાબતે ચિંતિત છે. મંદિર ટ્રસ્ટ સાથે છેલ્લા સતત 3-4 દિવસથી ગહન ચર્ચા વિચારણાને અંતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાજીનું મંદિર ભાવિક ભક્તો માટે બંધ રાખવું, એટલે કે સોમવારથી તારીખ 12 થી 28 તારીખ ને ગુરુવાર સુધી માતાજીના દર્શનનો લાભ ભક્તોને થઈ શકશે નહીં. પણ ઓનલાઈન દર્શન ચાલુ છે અને માતાજીની સેવા ગર્ભગૃહમાં સતત જે રીતે કરવાની થાય છે નવરાત્રિ દરમિયાન એ રીતે થઈ શકે.